અને ગ્રુપ ઓફ સાયન્સ તરફથી હું નરેન્દ્ર સર. આજે તમે ધોરણ 10નું પરિણામ તમારી પાસે છે. સમગ્ર વર્ષ દરમિયાન તમે કરેલી મહેનતને આધારે તમારી અપેક્ષા પ્રમાણે તમે પરિણામ મેળવ્યું હશે એવી હું અપેક્ષા રાખું છું, ઈશ્વરને પ્રાર્થના કરું છું. કદાચ તમારું મેળવેલું પરિણામ તમારી અપેક્ષાથી કદાચ વિપરીત પરિણામ પણ હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, કદાચ તમારી અપેક્ષાથી વિપરીત પરિણામ હોય તો હિંમત હારશો નહીં, નિરાશ થશો નહીં અને ફરી એકવાર જંગ લડવા માટે તૈયાર થઈ જજો. આવી જીવનમાં આપણે ઘણી બધી પરીક્ષાઓ આપવાની છે. વાલી મિત્રોને પણ મારો ખાસ અનુરોધ છે કે કદાચ તમારું બાળક જો 10મા ધોરણ પરીક્ષામાં નપાસ થયું હોય તો સેટ કરીને ચિંતા કરશો નહીં. કંઈ પણ મૂંઝવણ હોય તો અમને આવીને મળી શકો છો, અમે તમને જરૂર જોઈએ માર્ગદર્શન આપી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અમારા ગ્રુપ દ્વારા વર્ષ 2011થી અર્થી સાયન્સ સ્કૂલ અને વર્ષ 2012થી અતિથિ સાયન્સ સ્કૂલ કાર્યરત છે. પાટણ તાલુકા શહેરમાં અને વડોદરા જિલ્લામાં અમે છેલ્લા કેટલાય વર્ષોથી શ્રેષ્ઠ પરિણામ આપીએ છીએ. આ પરિણામમાં અમારી ટીમનો ખૂબ જ ફાળો રહેલો છે, કારણ કે જ્યારથી સ્કૂલો શરૂ થઈ છે વર્ષ 2012થી ત્યારથી અમારી શાળાના શિક્ષકો બદલાયા નથી. જે શિક્ષકો 2012માં ભણાવતા હતા એ શિક્ષકો આજે 2020-21ના વર્ષમાં પણ ભણાવે છે. મિત્રો, અમારી આ સફળતાનું રહસ્ય એ છે કે અમે એક ટીમની શક્તિમાં માનીએ છીએ, યુનિટીમાં માનીએ છીએ. અને મિત્રો, જ્યાં યુનિટી હોય છે ત્યાં સંપ હોય છે, શક્તિ હોય છે અને સફળતા હોય છે. મિત્રો, આ સંસ્થાઓમાં ઘણા ડૉક્ટર્સ, એન્જિનિયર્સ આજે સમાજની અંદર સેવાઓ આપી રહ્યા છે. આ સંસ્થાઓમાંથી પાસ થઈને અને હજુ પણ અમારી ટીમને એટલો દૃઢ વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર હજુ પણ અમે એક બમના વેગથી, બમના જુસ્સાથી, બમના ઉત્સાહથી હજુ પણ વધારે વધારે સમાજને ડૉક્ટર્સ અને એન્જિનિયરનો સેવાનો લાભ આપીએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને એવી મહેનત પણ કરવા માટે અમે દૃઢ વિશ્વાસ ધરાવીએ છીએ. મિત્રો, છેલ્લા કેટલા વર્ષોના પરિણામની જો ચર્ચા કરીએ તો હમણાં છેલ્લા માર્ચ 2020 બોર્ડના પરિણામમાં સમગ્ર પાટણ તાલુકા અને શહેરમાં પ્રથમ પાંચ ક્રમાંક અમારી બંને ગ્રુપની શાળાઓના વિદ્યાર્થીઓ જ મેળવેલા છે. ત્યારબાદ 2019ના પરિણામમાં પટેલ હેમંત જેઓએ એન્જિનિયરિંગના મેરિટ લિસ્ટમાં સમગ્ર રાજ્યમાં 221મો નંબર અને પટેલ ઉત્સવ 441મો નંબર મેળવ્યો હતો. એટલે કે આ મિત્રો, આ વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યની કોઈપણ એન્જિનિયરિંગ કોલેજમાં જ્યાં પણ એડમિશન જોવે તે સરળતાથી એડમિશન એ લોકો મેળવી શકતા હતા. બાયોલોજી વિભાગમાં મેમન ફળદાના 99.65 મેળવીને એ પણ ડૉક્ટર્સ અત્યારે ડૉક્ટરનો અભ્યાસક્રમ એ કરવું છે. મિત્રો, વર્ષો વર્ષ એની આગલા વર્ષમાં 2018ના મહિના પટેલ શ્વેતા કે જીવન ક્રિયા 99.96 ક્રિયા હતી, એટલે કે સમગ્ર રાજ્યની અંદર 31મો નંબર હતો અને વડોદરા જિલ્લા શહેરમાં બીજો ક્રમાંક હતો. મિત્રો, આજે વલસાડ ડૉક્ટરી મેડિકલ કોલેજની અંદર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં આજે અભ્યાસ કરી રહી છે. એટલે મિત્રો, આજે અમારી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં અમારી ટીમ સમર્પિત છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ડૉક્ટર્સ, એન્જિનિયર્સ અને એક સારી કારકિર્દી બનાવવા માગતા હોય તો આવો, અમારી સાથે જોડાઓ અને અમે એના માટે તમારી કારકિર્દીને એક ઉચ્ચ કારકિર્દી તરફ લઈ જવા માટે અમે કટિબદ્ધ છીએ. આભાર. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને મારી સ્ત્રીઓ, ધોરણ 10ના પરિણામની આપ સૌને હાર્દિક શુભકામના. હું છેલ્લા 2011થી અતિથિ અને અર્થી સાયન્સ સ્કૂલમાં ભૌતિક વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપ સૌ અતિથિ અને અર્થી સાયન્સ સ્કૂલની મુલાકાત લઈ એની સવિશેષતાઓ વિશે જાણી એડમિશન કરાવો તેવી મારી મિત્ર અપીલ છે તમને. આભાર. ટેમમાં સારું પરિણામ મેળવવા માટે આપને હાર્દિક અભિનંદન. હું દીપિકા ખત્રી છેલ્લા 25 વર્ષથી બાયોલોજી સબ્જેક્ટ ભણાવું છું. શરૂઆત મારી અમદાવાદથી મેં કરી અને 1996થી હું બરોડામાં બાયોલોજી સબ્જેક્ટ ભણાવી રહી છું અને 2012થી હું અતિથિ સાયન્સ સ્કૂલમાં મેઇન ફેકલ્ટી તરીકે 11th અને 12th બાયોલોજી સબ્જેક્ટ લઈ રહી છું અને ઉત્તરોત્તર દરેક વિદ્યાર્થીનું પરિણામ સરસ આવે તે માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ અને મેડિકલ અને પેરામેડિકલ લાઇનમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ એડમિશન લે એ માટે અમે કટિબદ્ધ છીએ. આભાર. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ.
વિદ્યાર્થી મિત્રો, તમે અત્યાર સુધી લોકડાઉનના પિરિયડની અંદર મારા કેમેસ્ટ્રીના વિડીયો જોયા હશે અને આ એક બે મહિનાના સમયગાળાની અંદર લગભગ 15,000 જેટલા વ્યુઅર્સ થઈ ગયા છે. ઘણા બધા વ્યુઅર્સ એવા છે કે જે મને ઓળખતા પણ હશે અને ઘણા બધા વ્યુઅર્સ એવા છે કે જે મારા માટે અનનોન પણ હશે. હું મેઇન કેમેસ્ટ્રી ભણાવું છું અને અદિતિના અરબી સાયન્સ સ્કૂલની અંદર જ્યારથી ફાઉન્ડેશન જ્યારથી શાળા ચાલુ થઈ છે ત્યારથી અહીંયા કેમેસ્ટ્રીના મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. જો તમે બરોડાથી જંબુસર વિસ્તારમાં આટલામાં કોઈ તમે રહેતા હો અને જો તમે સારી શાળાની શોધની અંદર હોય તો અહીંયા અદિતિના અરબી સાયન્સ સ્કૂલની અંદર ધોરણ 9 થી ધોરણ 12 સુધીની કન્સેપ્ટ શાળા ચાલે છે. તો તમે મુલાકાત લો અને શાળાનો અભ્યાસ કરો. આ તાલુકાની અંદર સૌથી સારામાં સારું પરિણામ આપતી જો સંસ્થા હોય તો છે અદિતિના અરબી સાયન્સ સ્કૂલ. તો તમે શાળામાં આવો અને જો શૈક્ષણિક લગતી કોઈ પણ તમારે મુલાકાતની જરૂર હોય, કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો તમે અવશ્ય અમારી શાળાને મુલાકાત લો. અમે તમને અમારાથી બનતો 100% સહકાર આપીશું. ઓકે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, તમને આજે ધોરણ 10ના ઝળહળતા પરિણામ માટે અદિતિ અને અરબી ગ્રુપ ઓફ સાયન્સ સ્કૂલ તરફથી સોહિલ વ્યાસ હું શુભેચ્છા પાઠવું છું. સારામાં સારું બેસ્ટ રિઝલ્ટ મેળવો અને તમે સાયન્સ માટે જો કારકિર્દી સારામાં સારી બનાવવા માંગતા હો તો પાદરા અને આપણે મુવાલ ખાતે અદિતિ અને અરબી સારામાં સારી સ્કૂલ જે ભૂતકાળના તમે રિઝલ્ટ અને એ પણ જોઈ શકો છો કે દર વર્ષે ઉત્તરોત્તર ઝળહળતા પરિણામ આપે છે. આ વર્ષે પણ શાળાએ 5 વિદ્યાર્થી જે પાદરા તાલુકાની અંદર પ્રથમ આવેલ છે. તો હું તમને શુભેચ્છા આપીશ અને આગળ કારકિર્દી પ્રાપ્ત કરવા માટે, સારી ઝળહળતી કારકિર્દી મેળવવા માટે અમારી શાળામાં જોડાવ એવી અપેક્ષા રાખું છું. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10માં તમારી અપેક્ષા મુજબ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું હશે તેવી આશા રાખું છું. અને મારું નામ છે આલા પંસારા. હું અદિતિ અને અરબી સાયન્સ સ્કૂલમાં ગણિતના શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને તમે તમારી ઉચ્ચ કારકિર્દી ધોરણ 11 અને 12 સાયન્સમાં મેળવવા માટે આજે સ્કૂલમાં જોડાવ. આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ તુષાર વ્યાસ છે. હું છેલ્લા 5 વર્ષથી અદિતિ અને અરબી સાયન્સ સ્કૂલમાં બાયોલોજીના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. હું તમને આવકારું છું અમારી આ સફળતામાં જોડાવા માટે. નીચે કોમેન્ટ બોક્સમાં આ શાળાઓમાં ઓનલાઈન એડમિશન લેવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આશા રાખું છું તમે તે લિંકનો ઉપયોગ કરીને અમારી શાળામાં એડમિશન લેશો. અને તમને કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો અહીંયા અમારા શાળાના મોબાઈલ નંબર રજૂ થઈ રહ્યા છે, તમે તેની ઉપર કોન્ટેક્ટ કરશો. તે આભાર સહ ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મનીષ પટેલ. વિદ્યાર્થી મિત્રો, અદિતિ એન્ડ અરબી ગ્રુપ ઓફ સાયન્સ સ્કૂલ દ્વારા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10નું તમારું આજનું પરિણામ તમારી અપેક્ષા મુજબ આવ્યું જ હશે એવી આશા સાથે વિદ્યાર્થી મિત્રો તમને શુભેચ્છા પાઠવું છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છેલ્લા 7 વર્ષથી ફિઝિક્સ ટીચર તરીકે અહીંયા જોબ કરી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, તમે એન્જિનિયરિંગ અને ડોક્ટરેટ લાઈનમાં તમારી કારકિર્દી બનાવવા માંગતા હોય તો અદિતિ એન્ડ અરબી ગ્રુપ ઓફ સાયન્સ સ્કૂલ તમારું એક હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલ પર તમે અમારા વિડીયો જોયા જ હશે. જો તમને આ સંસ્થામાં ભણવા માટે ઉત્સુક હો તો તમે અચૂક એકવાર મુલાકાત લો. આભાર. Thank you.